નમસ્કાર, હું લલિતા સુસાબ જો રહ્યા છું એલકે સ્ટાર ન્યૂઝ અને સમાચારો સમાચાર વિસ્તારથી જોઈએ. સુરતના કડોદરા જીએડીસી પોલીસ મથકમાં વર્ષ 2009માં નોંધાયેલા ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને સુરત એલસીબી ઝોન 2ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરત શહેર પોલીસે ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આરોપીઓ ઉપર રોકડ રકમના ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આવા પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ચોપડે ફરાર આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, જે અન્વયે સુરતની એલસીબી ઝોન 2ની ટીમે છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં સુરત કડોદરા જીઆઈડીસી પોલીસમાં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં જે તે સમયે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આરોપી મહેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે બબલુ કુર્મી પટેલ ફરાર થઈ ગયો હતો, જે છેલ્લા 14 વર્ષથી ફરાર હતો. અવારનવાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમ તેના વતન ગઈ હતી, પરંતુ આરોપી નાસ્તો ફરી રહ્યો હતો. આરોપી રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી ચણા વેચતો હતો. દરમિયાન સુરત એલસીબી ઝોન 2ની ટીમને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ચિત્રકૂટ ખાતે છુપાયો છે, જે માહિતીના આધારે પોલીસની ટીમ ચિત્રકૂટ ખાતે ગઈ હતી, પરંતુ ત્યાંથી પણ આરોપી ભાગી છૂટ્યો હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ અધરસ્તા વચ્ચેથી પરત ફરી રહી હતી. આ વચ્ચે સુરત એલસીબી ઝોનની ટીમને એક ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી ચણા વેચવાનું કામ કરે છે, જે માહિતીના આધારે એલસીબી ઝોનની ટીમ છત્તીસગઢના રાયપુર ખાતે ગઈ હતી. 14 વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવવી પોલીસ માટે ઘણી મુશ્કેલ બાબત હતી, જેથી આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો મેળવી આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી. રાયપુર ખાતે સ્થાનિક લોકોનો પહેરવેશ ધારણ કરી પોલીસની ટીમ દ્વારા સતત આરોપીની વોચ રાખવામાં આવી હતી. રાયપુર ખાતે આવેલા અટલ એક્સપ્રેસ વે પર દાણા ચણાનું વેચાણ કરતા મહેન્દ્ર પ્રતાપસિંહને દબોચી લેવાયો હતો. આરોપીની હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત એલસીબી ઝોન 2ની ટીમ હાથ ધરી છે. અમારી ઝોન 2ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે. એ આરોપી 2009 કડોદરાના 2009ના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો. એના ઉપર 10,000નું ઇનામ છે એ પણ પોલીસને માહિતી હતી. પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે અને ત્યાં છુપાઈને રહે છે. એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અને અત્રે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. 2009ની આ ઘટના હતી. કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2009માં એક પછી એક સળંગ 2 મર્ડરના બનાવ બન્યા હતા. બંને મર્ડર ફાયરિંગથી થયા હતા, જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, જેમાં 6 થી 7 લોકો એ વખતે 6 જણા એ વખતે અરેસ્ટ થયા હતા અને બાકીના વોન્ટેડ હતા, જેમાંથી આ વ્યક્તિ જેનું નામ મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા રામ કૃપાલસિંહ કુર્મી પટેલ આ નામનો વ્યક્તિ હજી પકડવાનો બાકી હતો, જેની ધરપકડ ઝોન 2 એલસીબી ટીમે કરેલ છે. અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ એ કોઈક પ્રવીણ રાઉત નામના એક વ્યક્તિ સાથે ને એનો કંઈક ઘરોબો હતો એવી માહિતી છે. હજી પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે. આરોપીને પહેલાં તો ઓળખવામાં થોડીક પોલીસને તકલીફ પડી હતી, પરંતુ એના ફોટોગ્રાફ્સ લોકલ પોલીસ સ્ટેશનના જૂના માણસો સાથે વેરીફાઈ કરાવ્યા હતા અને આરોપી પોતાના અમે જ્યાંથી આરોપીને પકડ્યો હતો ત્યાં આરોપી દાણા ચણા વેચવાનું કામ કરતો હતો. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. ત્રીજા ઇન્ટરનેશનલ ઇન્ડિયન આઇકોન સીઝન 7નું આયોજન સુરત મુકામે તારીખ 24/12/2023ના રોજ કરવામાં આવેલ હતું. આ આઇકોનમાં દેશ વિદેશના લગભગ 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. આ સ્પર્ધાનું આયોજન શિકાગો અમેરિકા સ્થિત શરણ વાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આઇકોનની સ્પર્ધામાં ટેલેન્ટ હન્ટ તેમજ ફેશન શોમાં સુરતની કસીસ જોશીએ પણ ભાગ લીધો હતો, જેમાં કસીસ જોશી ટેલેન્ટ હન્ટ તેમજ ફેશન શો બંનેમાં વિજેતા થઈ હતી. કસીસ છેલ્લા 3 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લીધી આવેલ છે અને દર વખતે વિજેતા પણ થયેલ છે. કસીસ છેલ્લા 2 વર્ષથી મીના ડાન્સ એકેડેમી દ્વારા વિવિધ ડાન્સ ફોર્મ સ્પેશિયલી સ્કેટની તાલીમ રહી છે તેમજ ફેશનમાં
મોના શાહનું પણ ખૂબ જ માર્ગદર્શન રહેલ છે. આ સ્પર્ધાના જજ તરીકે ધનંજય ભટ્ટ, સિમરન આહુજા, મોના શાહ, અબ્બાસ મિરઝ, અનુપમા શ્રીવાસ્તવ, સૂર્ય સક્સેના ઉપસ્થિત રહ્યા હતા. મેરા નામ કશિશ જોશી હૈ, મેં 10 યર્સ કી હું. આજ કા પ્રોગ્રામ હૈ? મેં ઇન્ડિયન ઇન્ટરનેશનલ 3i ઇન્ડિયન ઇન્ટરનેશનલ આઇકન મેં પરફોર્મ કરને વાલી હું. કિસ તરહ કી તૈયારી આપ કર રહે હો? મેં વેલકમ ડાન્સ મેં ગણેશ વંદના, ક્લાસિકલ, બેસિકલી ભરતનાટ્યમ એન્ડ સ્કેટ્સ મેં ડાન્સ કરને વાલી હું. શરણ જી કો, મોના મેમ કો એન્ડ મીના મેમ કો. સ્કેચ જીને સિખાયા વો મીના મેમ કે પીછે બહોત બડી મહેનત હૈ, ઓર યે પૂરા ડાન્સ પ્રિપેર, યે પૂરા કોસ્ચ્યુમ વો મેરે પેરેન્ટ્સ ને કિયા, તો મેં થેન્ક યુ કરના ચાહતી હું પેરેન્ટ્સ કો. આપ ફાઇનલ મેં આયો, કૈસા ફીલ હો રહા હૈ? મુજે બહોત અચ્છા ફીલ હો રહા હૈ. પહેલે મુજે મેં ડરી હુઈ થી, પર અભી મેં બહોત એક્સાઇટમેન્ટ હું. પૂરે વર્લ્ડ સે જો લોગ આયે હૈ, પાર્ટિસિપેટ હૈ, તો ક્યા લગતા હૈ ઇન્ડિયા સે આપ આઓગે? હા, આઈ થિંક ઇન્ડિયા જીત જા સકતી હૈ. ઓર આગે ક્યા કરના ચાહોગે? મેં ડાન્સ હી કરના ચાહુંગી, ક્યુંકી મેરી હોબી ડાન્સ હૈ, મુજે ડાન્સ બહોત પસંદ હૈ. આજે પહેલી વાર ગુજરાત સુરતમાં દેર ઇઝ અ ઇન્ટરનેશનલ ઇન્ડિયન આઇકોન. યુઝ્યુઅલી યે ગુજરાત મેં નહીં હોતા, યુઝ્યુઅલી ઇન્ટરનેશનલ ઇન્ડિયન આઇકોન કી ગ્રાન્ડ ફિનાલે દિલ્હી મેં હોતી હૈ ઓર ફિનાલે અમેરિકા મેં હોતી હૈ. આઈ એમ અ જજ એન્ડ જ્યુરી સિન્સ લાસ્ટ 3-4 યર્સ, ઓર મેં યહાં પે ફેશન ગ્રૂમર એઝ વેલ એઝ કોરિયોગ્રાફર હું એન્ડ અ જજ ઓફ ડાન્સિંગ. I got talent, that is IGT and passion. Kis tarah ka talent aapko dekhne ko mila? Is baar acha talent dekhne ko mila, kuch log Madhya Pradesh se bhi the. They danced on the Hanuman Chalisa. That was very wonderful. One of my wonderful fashion students, Kashish, she danced on skate. And aur bhi bahut sare singers the. Singers were wonderful, dancers were beautiful. કથક થા, ભરતનાટ્યમ થા, તો હમારી જો ઇન્ડિયન કલ્ચર હૈ ઉસકો ભી યહાં દેખને કો મિલા. એન્ડ દેટ ઇઝ સો નાઇસ બિકોઝ આઈ ગો ઇન લોટ ઓફ ડાન્સ કોમ્પિટિશન્સ, ઓર મેં હમેશા દેખતી હું હિપ હોપ ઓર યહી સબ દેખને કો મિલતા હૈ. તો આઈ એમ સો હેપી દિસ ટાઈમ કે આઈ સો ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ, બિકોઝ મેં ખુદ ભી એક ભરતનાટ્યમ ઓર કથક ડાન્સર છું. મેં આપ સબકો યહી મેસેજ દેના ચાહતી હું કે ડાન્સિંગ હો યા ફેશન હો, જો ભી હો, આપકો ગુરુ કી જરૂરત હૈ. જૈસે હમે એજ્યુકેશન મેં ગુરુ કી જરૂરત હોતી હૈ, ટીચર કી જરૂરત હોતી હૈ, વૈસે હી ડાન્સિંગ ઓર ફેશન મેં ભી ટીચર કી જરૂરત હૈ, ગુરુ કી જરૂરત હૈ. સો યુ ટેક પ્રોપર ટ્રેનિંગ, આઈધર ઇટ ઇઝ ડાન્સિંગ ઓર ફેશન ઓર સિંગિંગ ઓર એક્ટિંગ એનીથિંગ. સો ડુ કનેક્ટ to your groomer, to your guruji, and take a proper training before going to the stage, then nobody can stop you to get and achieve your goal. Bureau report, LK Star News, Surat. જમીન તથા લક્ઝરિયસ કાર ની લેવેચના બહાને છેતરપિંડી આચરતા મહાઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. જમીનના લક્ઝરિયસ કારની લેવેચના બહાને છેતરપિંડી આચરતા મહાઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. આ સાથે સુરત સહિત અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા છેતરપિંડીના 3 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. મહાઠગ દ્વારા હમણાં સુધીમાં રાજ્યભરમાં કુલ 33 ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે, જે હમણાં સુધી 4 કરોડથી પણ વધુની છેતરપિંડી અલગ અલગ લોકો સાથે આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, છેતરપિંડી આચરી મેળવેલા રૂપિયા પોતાના મોજશો પાછળ વાપરતો હોવાની કબૂલાત આરોપીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની મળતી માહિતી અનુસાર જમીન તેમજ લક્ઝરિયસ કાર અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ નજીકથી આરોપી ઇમરાન ડેલાની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપી પાસેથી BMW 4-wheel કાર, એપલ કંપનીનો મોબાઈલ ફોન, સેમસંગ કંપનીનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 8,50,000 ની મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. જે આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આજથી 6-7 મહિના પહેલા અમદાવાદ ખાતે રહેતા અને મેક વેલનો ધંધો કરતા અઝરુદ્દીન ભાઈ તથા તેના ભાગીદારીનો સંપર્ક કરી
કામરેજ ખાતે આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા ટ્રક, આઈસર ટેમ્પો, મિની બસ અને છોટા હાથી ટેમ્પો વેચાણથી આપવાનો છે તેમ કહી સુરત બોલાવવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ રૂપિયા આપીશું તો સોદો પણ થઈ જશે એમ કહી વેપારીને રૂપિયા લઈ બોલાવ્યો હતો, જેથી વિશ્વાસ અને ભરોસામાં આવેલા વેપારી પોતાની જોડે 16 લાખ રૂપિયા જેટલી રકમ લઈ સુરત આવ્યો હતો. સુરત આવેલા વેપારી અને તેના સાથીના ભાગીદારોને કામરેજ ટોલનાકાની આગળ આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા તમામ વાહનો બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહનના કાગળો નોટરાઇઝ કરવા માટે કડોદરા જવું પડશે તેમ કહી પોતાની ફોર વ્હીલ કારમાં બેસાડી વેપારી અને તેના ભાગીદારોને લઈ ગયા હતા, જે બાદ કાર સરથાણા જગતનાકા પાસે અટકાવી હતી, જેથી કારમાં બેઠેલા વેપારી અને તેના ભાગીદારો પાણીની બોટલ લેવા માટે નીચે ઉતરતા કારમાં રહેલી રોકડા રૂપિયા 16 લાખ જેટલી રકમ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો, જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અને તેના ભાગીદારોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આરકે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6L એનેમિયા, ટીબી અને અન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કુકરમુંડા તાલુકાના આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં દર્દીઓને જરૂરી દવાઓ આપીને વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરકે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આર્થિક રીતે પછાત અને ટીબીના દર્દીઓને પોષણ, શ્રમ કીટ અને દિવ્યાંગોને વ્હીલચેર તેમજ આંખની તપાસ અને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આરકે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સંસ્થા દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવાની જવાબદારીનું બીડું લીધું છે. તેના દરેક કામને લોકો તરફથી હંમેશા સારો પ્રતિસાદ મળે છે, તેથી તે લોકસેવાના નવા માર્ગ તરફ આગળ વધી રહ્યું છે. નમસ્કાર, હું ડોક્ટર પાઉલ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત તાપી. આજે આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઇટવાઈ ગ્રામ પંચાયતના અનુક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગથા ખાતે આરોગ્ય વિભાગ અને તમામ વિભાગો દ્વારા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારા નિઝર અને કુકરમુંડાના લગભગ 109 જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ખાસ કરીને આરકે એચઆઈવી રિસર્ચ ફાઉન્ડેશનના માધ્યમથી આજે આપણી મધ્ય આપણા ધર્મેન્દ્રસિંહ સાહેબ ઉપસ્થિત છે, તો એમના સહયોગથી અમે 109 જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ પાડી આપી એ લોકોને ન્યુટ્રિશન પોષણ પૂરું પાડી અને એના સાજા થવામાં એમનો સહકાર મળ્યો છે. સાથે સાથે એમના માધ્યમથી આજે અમે વિકલાંગ દર્દીઓને વ્હીલચેર પૂરી પાડવામાં આવી છે, તેમજ લગભગ 700-800 જેટલા દર્દીઓને અમે આજે આંખનું તપાસ કરી એને મફત ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અને અમારા આરોગ્યના વિભાગના માધ્યમથી આજે અમે તમામે તમામનું સુગર પ્રેશરનું સ્ક્રીનિંગ કરવાનું છે, સિકલિંગ સેલનું ટેસ્ટ કરવાનું છે, તેમજ તમામ દર્દીઓને તમામ જાતની દર્દીઓને સારવાર કરી નિદાન કરી અને આજે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે કંઈ જરૂરી સહાય અને સાધન સહાય પણ આપવા માટેનો અનુરોધ કર્યો છે. અને આવનાર દિવસોમાં પણ આજે અમારા આ જ એનજીઓના માધ્યમથી કદાચ ભવિષ્યમાં આખા તાપી જિલ્લાના જરૂરિયાતમાં તમામ દર્દીઓનું ભવિષ્યમાં અમે મેગા ઇવેન્ટ કરીને તમામ દર્દીઓને અમે આ ભવિષ્યમાં જરૂરિયાત સેવા પૂરી પાડવા માટેનું આજની દિવસે અમે નક્કી કર્યું છે. તો આવનાર દિવસોમાં પણ આવો જ કાર્યક્રમ અમે આખા તાપી જિલ્લાના મુખ્ય મથકે ભવિષ્યમાં આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તો આપ સૌનો અત્રે અમે ફરીથી આભાર માની અને તમામ લાભાર્થીઓનો પણ અમે આભાર માની આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ. મેં ડૉક્ટર ધર્મેન્દ્ર, ચેરમેન આરકે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર. આજ મુજે બડી ખુશી મિલ રહી હૈ કે કુકરમુંડા તાલુકા કે જીતને ભી રહેને વાલે રહેવાસી હૈ ઉન લોગો કો એનેમિયા ઓર સિકલ સેલ સે મુક્તિ કે લિયે પૂરે હમારે યહાં કે સરપંચ કે સાથ સાથ જીતને ભી યહાં કે અધિકારી હૈ હમ કે સાથ સાથ જો હેલ્થ કમિટી કે જીતને ભી લોગ હૈ સબકે સપોર્ટ સે હમારા યે નિશ્ચય હૈ કે હમ યહાં કે એક એક લોગો કો સિકલ સેલ એનેમિયા કી જાંચ કરકે ઓર સમય સે પહેલે ઉનકો હમ ઉનકે ઉપર ઇલાજ કરકે ઓર ઉન જીતને ભી મરીજ હૈ ઉનકો હમ લોગ એક સ્વસ્થ ઇન્સાન કી તરહ દેખના ચાહતે હૈ. ઉસ સિલસિલે મેં યે આજ ભારત વિકાસ કે સાથ સાથ
जो मोदी जी की जितनी योजनाएं हैं उसको लोगों को बताते हुए आज एक जगह पे ये सारे लोगों को सिकल सेल एनेमिया, एचआईवी, हेपेटाइटिस के साथ साथ आई टेस्ट के साथ साथ उनको मेडिसिन देते हुए, दवा देते हुए अभी हम लोगों ने व्हीलचेयर्स हम लोगों ने अभी बांटे। इसके साथ साथ जितने भी टीबी के पेशेंट हैं, टीबी मुक्त भारत जो हमारे भारत के प्रधानमंत्री माननीय मोदी जी ने जो आह्वान किया है उसमें आरके एचआईवी एड्स रिसर्च एंड केयर सेंटर ने गुजरात के 27 जिला को अडॉप्ट किया है और हमारी कोशिश है कि सिकल सेल एनीमिया के साथ साथ वो टीबी को जो गाइडलाइन है, जो डेडलाइन है मोदी जी का कि 2025 तक टीबी मुक्त करके छोड़ना है, हमारे इस प्रयास हम उम्मीद करते हैं कि 2025 के पहले पहले हम लोग गुजरात के साथ साथ हिंदुस्तान को हम टीबी मुक्त करने में, सिकल सेल मुक्त करने में, एनीमिया मुक्त करने में ये पूरी हमारे जैसे सब लोगों का योगदान है। मैं चाहूँगा कि ऐसे ही योगदान बने रहे। हमारे स्वास्थ्य डिपार्टमेंट जो तापी जिला के जो स्वास्थ्य डिपार्टमेंट का जो बहुत बड़ा हमारे साथ योगदान है और हम लोगों ने एक म्यूचुअल एक बॉन्डिंग किया है कि हम मिलकर के ये जितने भी ताकतवर बीमारी है टीबी, सिकल सेल एनीमिया, उनको हम मुक्त करके छोड़ेंगे। तो 2025 के पहले पहले हम लोग मुक्त करके छोड़ेंगे। रिपोर्ट एलके स्टार न्यूज सूरत। सूरत सर्किट हाउस खाते राष्ट्रीय अनुसूचित जाति जनजाति विकास परिषद नवी दिल्ली भारत की पत्रकार परिषद योजाई गई। पत्रकार परिषद में राष्ट्रीय महामंत्री ज्योत्सना बेरवा, राष्ट्रीय संगठन सचिव सतीश चौहान, राष्ट्रीय संयुक्त सचिव एडवोकेट महेन्द्र परमार की खास उपस्थिति में योजायुं हतुं। नवनियुक्त प्रदेश प्रमुख शांतिलाल जेतपुरी तथा महामंत्री भाईलाल भाई परमार ने निमणूक आपता राष्ट्रीय महामंत्री ज्योत्सना बहन बेरवा, राष्ट्रीय सचिव सतीश चौहान अने राष्ट्रीय संयुक्त सचिव एडवोकेट महेन्द्र परमारे संगठन विषय विगतवार चर्चा करता जणाव्युं हतुं कि आ संगठननी स्थापना 26 डिसेम्बર 1977 रोज करवामां आवी छे। भारत देशना 10મા राष्ट्रपति महामहिम के आर नारायण छीवे आ संस्थानी स्थापना करी हती। आ संस्थानो उद्देश्य समानता, मनुवादी समाज व्यवस्थानो नाश करवानो अने समानता, स्वतंत्रता, भाईचारो, न्याय अने मानवीय मूल्यो पर आधारित जाति मुक्त समाजनुं निर्माण करवानो छे। अनुसूचित जाति जनजाति विकास परिषद न्यू दिल्ली, इसकी स्थापना अपने पूर्व राष्ट्रपति श्री के आर नारायणन साहब ने की थी 26 नवंबर 1977 में। और समाज की व्यवस्था, जाति भेद की जो तकलीफ है वो व्यवस्था परिवर्तन के लिए ये किया है। और इसके तहत शिक्षण का प्रचार प्रसार, अंधश्रद्धा निर्मूलन कार्यक्रम और सामाजिक आर्थिक न्यायिक क्षेत्रों में अपने इंसानों को सुदृढ़ बनाना, राजनीतिक क्षेत्रों में उन्हें आगे ले जाना, ये सारे कार्यक्रम होते हैं। हमारा ये जो संगठन है 2020 से गुजरात में आया है और आज वो एक ज्योति थी, आज ये 4 साल में ये मशाल हो गया है और बहुत ही अच्छे तरीके से पूरे गुजरात में जिला लेवल, तालुका लेवल में इसका विस्तरण हुआ है। आज हम हमारे गुजरात प्रदेश के अध्यक्ष नए नियम बना रहे हैं, उनका नाम है शांतिलाल जी जेतपुरी जी, वो इस संगठन को और ऊंचाई पर ले जाएंगे, यही मेरी शुभकामना है। और महामंत्री जी भाईलाल जी भी उनके साथ हैं। नेशनल एससी एसटी डेवलपमेंट काउंसिल ऑफ इंडिया जनरल सेक्रेटरी सतीश चौहान आज रोज सूरतना सर्किट हाउस खाते अनुसूचित जाति जनजाति विकास परिषद की बैठक योजाई, जेमा गुजरात की नवनियुक्त टीम की लॉन्च करवामां आवी। गुजरातना प्रमुख श्री शांतिलाल जेतपुरी तथा महामंत्री श्री भाईलालभाई परमार की नियुक्ति करवामां आवी कि जेओ आवनारा दिवस में 2024 नवो रोडमेप लईने आवी रह्या छे। समग्र गुजरातना नाना मोटा गामडाओमां पहोंची अने एससी एसटी विकास परिषदनी तमाम सूचनाओ अने जे संगठनना उद्देश्यो छे ते घरे घरे सुधी पहोंचाडवानो रोडमेप लईने अमे समाजनी समक्ष आवी रह्या छे। आ प्रेस मीडियाना माध्यमथी समग्र गुजरातना एससी एसटी तमाम भाईઓ અને બહેનોને આ સંગઠનમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ।
આવો આપણે સાથે મળી બાબા સાહેબના સપનાનું ભારત બનાવીએ. બ્યુરો રિપોર્ટ, એલકેએચ સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના ખડકરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં 3 કરોડનો વ્યવહાર થયો હતો. એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર વ્યવહાર કરવામાં આવ્યો હતો. એજન્ટના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ્સ ખાતું ખોલાવ્યું હતું, જેમાં વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા મામલો સામે આવ્યો હતો, જેથી ફરિયાદના આધારે ખડકરા પોલીસે HDFCના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સાથે જ પોલીસે ડેપ્યુટી મેનેજર સંદીપ રાખીચા અને રજત સેઠિયાની ધરપકડ કરી હતી. પાંડેસરા તુલસીધામ સોસાયટી ખાતે રહેતા અને અડાજણ LP સવાણી રોડ પર ટાટા કંપની AIA તરફથી ઇન્સ્યોરન્સને લગતું કામકાજ કરતા અખિલેશ રણજીત યાદવ 27 સપ્ટેમ્બરના રોજ HDFC બેંકમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા. બેંકની સિસ્ટમમાં પાન કાર્ડ નાખતા પહેલેથી જ તેમના 2 બેંક ખાતાઓ બતાવવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા 1.5 વર્ષમાં 3 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ બાબતે તેઓએ પોલીસમાં અરજી આપી હતી. અરજીના આધારે ખડકરા પોલીસે વીમા એજન્ટની ફરિયાદ લીધી હતી. પોલીસે HDFC બેંકના સિનિયર બ્રાન્ચ સેલ્સ મેનેજર સંદીપ ગુમાનવલ રાખેચા અને માર્કેટના કુર્તીનો વેપાર કરતા તથા મુખ્ય સૂત્રોધાર રજત સંજય સેઠિયાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. બંનેને કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. હજુ આ ગુનામાં એકાઉન્ટનો ઉપયોગ કરનાર મિલન જૈન અને સાહેબ નાસા ફરે છે. આરોપીઓ દ્વારા આ રીતે અન્યના એકાઉન્ટનો શું દુરુપયોગ કર્યો છે તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, LKH સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ યુગ વિંગ દ્વારા આયોજિત APCL સીઝનની બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટનો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટ 30 ડિસેમ્બર સુધી રમાશે. સુરતમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ યુથ વિંગ દ્વારા આયોજિત APCL સીઝનની બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટનો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. ટ્રસ્ટના પ્રમુખ શ્રી પવનજી ઝુંઝુનવાલાએ જણાવ્યું હતું કે રવિવારે ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ મુખ્ય મહેમાન હતા અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યમાં ટ્રસ્ટના બોર્ડના તમામ સભ્યો હાજર રહ્યા હતા. યુવા ટીમના પ્રમુખ અંકુર બીજકા તેમની સમગ્ર ટીમ સાથે છેલ્લા 3 મહિનાથી સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે. ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પ્રાજક્ત ગ્રુપના ગોપાલજી સરોગી સહિત અન્ય તમામ સ્પોન્સર પણ હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે 3 મેચ રમાઈ હતી અને ઓરા એવેન્જર્સ, કેજરીવાલ નાઇટ રાઇડર્સ અને વિનાયક ટાઇગર્સ વિજયી બન્યા હતા. આ ટુર્નામેન્ટ 30 ડિસેમ્બર સુધી રમાશે. देख लेने से उससे भी कुछ नहीं होता है, लगता है कि हम बड़े स्पोर्ट्स लविंग आदमी हैं. स्पोर्ट्स का मतलब है कि शरीर दुखना चाहिए, पसीना आना चाहिए, धूप में चेहरा रंग बदलना चाहिए, तांबे जैसा रंग आपका हो जाता है पक्के, इसका मतलब आप फिजिकल फिटनेस के लिए कमिटेड हैं. दिस इज अ ब्यूटिफुल गेम. मुझे जिसमें मैं थोड़ा इंटरेस्ट है, मैं स्टूडेंट को बिजनेस मैनेजमेंट और साइंस का रहा हूँ, लेकिन 1877 में मार्च महीने में जब इंग्लैंड में मेलबर्न में पहला टेस्ट खेला गया था ऑस्ट्रेलिया और इंग्लैंड के बीच में, तो आप लोगों को आश्चर्य होगा कि उस ग्राउंड की कंडीशन इतनी अच्छी नहीं थी. उसके फोटोग्राफ्स मैंने देखे हैं, इतना अच्छा लश ग्रीन ग्राउंड नहीं था. तो लाल भाई कंट्रक्ट स्टेडियम को और डॉक्टर साहब को, इनकी टीम को, पूरी को बहुत बहुत बधाई. इतना स्टेडियम आप लोगों को देखने को मिला है. आप लोगों को ये पता है कि क्रिकेट के गेम की शुरुआत कहां से हुई? બ્યુરો રિપોર્ટ, LKH સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના કતલગામ GADC પાસેની ઝુંપડપટ્ટીમાં બ્લાસ્ટ થયો હતો. ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટમાં 1 બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતા. કતલગામ GADC વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેથી દિવાલોને પણ નુકસાન થયું હતું. આ સાથે આ કામગીરી કરતી વખતે હાજર 4ને ઇજાઓ પહોંચી હતી. આસપાસમાં ડરનો માહોલ છવાયો હતો, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બ્લાસ્ટ થતા ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મોટી બોટલોમાંથી નાની બોટલો ભરવામાં આવતી હતી. આ ગેરકાયદે ગેસ રિફિલિંગની કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પણ પૂણા વિસ્તારમાં પણ આ જ રીતે કામગીરી થતી હતી અને બ્લાસ્ટ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. મારું નામ રમેશ સેલર છે. કટાકા પાર્ટીશન કાર્ડે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી GIDC કે જૂની GIDCમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો. તપાસ માટે આવેલા હતા. તપાસ કરતા
એવું જાણવા મળેલું કે 7:15 વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો, એમાં કંઈ 4 વ્યક્તિ દઈજા છે એવી જાણ થઈ છે. એવું જાણવા મળેલું છે. 108 આવીને 108 લઈ ગયા, તપાસ કરીએ છીએ. એટલે ઘર છે કે દુકાન છે? રેસિડેન્ટ જેવું ઘર છે, તેની અંદર દુકાન બનાવેલી છે. મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે. એટલા જણને ઈજા થઈ? ચાર જણાને કઈ ઈજા થઈ છે, 4 જણને લઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત સિટીલાઇટ રોડ ઉપર આવેલી સુદીપ હોસ્પિટલ જન્મજાત બહેરા મૂંગા બાળકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. 15 ઓક્ટોબર 2023 થી શરૂ થયેલી કોલિયાર ઇમ્પ્લાન્ટ સર્જરીનો વધુ 5 બાળકોને લાભ આપવામાં ડોક્ટરે પ્રયત્ન કુમાર સફળ રહ્યા છે. આ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરી સાથી એન્ટી ડોક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું હતું. મુંબઈની એક બિન સરકારી સેવાભાવી સંસ્થાના સહયોગથી કરાયેલા આયોજનના ભાગરૂપે તારીખ 23-24 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં એક સાથે 5 બાળકોમાં કોક્લિયાર ઇમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે ડોક્ટર પ્રયત્નકુમાર ENT દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવોદિત કાન નાક ગળાના સર્જન ડોક્ટરને પણ પ્રત્યેક તાલીમનો પણ લાભ આપવામાં ઓપરેશનના જીવન પ્રસારણ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ ભવિષ્યમાં કાન નાક ગળાના સર્જન ડોક્ટરોને ઘરે આંગણે ઉત્તમ તાલીમ ડોક્ટર પ્રયત્નકુમાર થકી મળી રહે એવું આયોજન કરાયું હતું. ડોક્ટર પ્રયત્નકુમારે જણાવ્યું હતું કે બહેરા મૂંગા બાળકોને બોલતા અને સાંભળવા કરવા માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ઓપરેશન બાળકના જન્મના 3 વર્ષ સુધીમાં જ કરવાથી વધુ સારી સફળતા મળે છે. જો કાનનું ઓપરેશન સફળ થાય તો બાળક બોલતું થઈ જાય છે. ઓપરેશન બાદ 90% પરિણામ સફળ રહ્યા છે. ડોક્ટર પ્રયત્નકુમારે વધુમાં કહ્યું હતું કે દરેક નવજાત બાળકની જન્મની શરૂઆતના 3 મહિનાના સમય દરમિયાન સાંભળવાની તપાસ દરમિયાન ફરજિયાત થવી જોઈએ, જેથી બહેરા અને મૂંગા બાળકનું યોગ્ય સમયે નિદાન અને જરૂરી ઓપરેશન થઈ શકે. આ કોક્લિયર ઇમ્પ્લાન્ટની કિંમત ખાનગી હોસ્પિટલમાં 6.5 લાખ રૂપિયા છે, જે સુદીપ હોસ્પિટલના ડોક્ટર પ્રયત્નકુમાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. ઓપરેશન દરમિયાન આવા બાળકોને કાનની પાછળ નાનું એક યંત્ર ચીપ વિસ્તારવામાં આવે છે, જેના ઇલેક્ટ્રોડ મગજ પાસે કાનના અંદરના ભાગમાં ખૂબ જ જટિલ ઓપરેશન કરીને મૂકવામાં આવે છે. ઓપરેશન બાદ બાળક સાંભળતું થાય છે અને થોડા મહિનાઓ સુધી સ્પીચ થેરાપી આપવામાં આવે છે. વધુમાં આવ્યું હતું કે જન્મજાત બહેરા અને મૂંગા બાળકોના વાલીઓ આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી માટે સુદીપ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે. આવા બાળકની બહેરાશની તપાસ સુદીપ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જરૂરિયાતમંદ બાળકોનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. છેલ્લા 8 વર્ષથી આ ભગીરથ કાર્ય સાથે જોડાયેલા છે. છેલ્લા 2 વર્ષમાં લગભગ 150-200 જેટલા ઓપરેશન કરી જન્મજાત બહેરા મૂંગા બાળકોને સાંભળવાની અને બોલવાની શક્તિ આપવામાં સફળ રહ્યા છે. આ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરી સાથી એન્ટી ડોક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું હતું. મેં ડોક્ટર મિનેશ જુએકર, કાનના ગલેકે સર્જન, બોમ્બે હોસ્પિટલ, મુંબઈ સે હું. આજ હમને શ્રવ્યા કોક્લિયર ઇમ્પ્લાન્ટ કે દ્વારા યહાં પે સુરત મેં સુદીપ હોસ્પિટલ મેં સક્સેસફુલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કી હૈ. શ્રવ્યા કોક્લિયર ઇમ્પ્લાન્ટ જો હૈ યે સ્પેશિયલી સાઉથ ગુજરાત કે બચ્ચો કે લિયે હમ જો જન્મતા સુન નહીં શકતે ઉનકે લિયે ફ્રી મેં કોક્લિયર ઇમ્પ્લાન્ટ હમ સુદીપ હોસ્પિટલ ડોક્ટર પ્રત્યનકુમાર કે સાથ મેં ગુજરાત મેં સુરત મેં હમ કર રહે હૈ. इस प्रोग्राम के बारे में हम इतना ही बताएंगे कि पिछले 2-2.5 सालों में श्रव्या ने अलग अलग सिटीज़ में 300 से ऊपर कॉक्लियर इम्प्लांट बच्चों का फ्री में किया है. इस इम्प्लांट की खासियत ये होती है कि जो बच्चे पैदाइशी बहरे होते हैं उनके अंदर हम जो इम्प्लांट डालते हैं वो बहुत ही अलग फाइन टेक्निक से करते हैं. इसमें हम इम्प्लांट का इंसर्शन भी इतना स्पेशली स्लो करते हैं ताकि अंदर के पेशेंट की जो नसें हैं, अंदर की जो सुनने की क्षमता है वो डैमेज न होते हुए ये बच्चा नॉर्मल हो जाए और फिर नॉर्मल स्कूल और कॉलेज में जाए. और जो गुजरात एरिया में जो बच्चे पैदाइशी बहरे होते हैं उनकी संख्या धीरे 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 हम कम कर सकते हैं ताकि ये बच्चे नॉर्मल स्कूल कॉलेज में जाके नॉर्मल पढ़ाई कर सके. हूँ डॉक्टर प्रयत्न कुमार, कान नाक गला और कॉक्लियर इम्प्लांट सर्जन छूँ. સુદીપ હોસ્પિટલ સિટીલાઇટ રોડ પર છેલ્લા 8 વર્ષથી કામ કરી રહ્યો છું. અમે મુંબઈની એક સહકારી સંસ્થાના સહયોગથી કોક્લિયર ઇમ્પ્લાન્ટ જન્મથી બહેરા અને મૂંગા બાળકો માટેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. આ કોક્લિયર ઇમ્પ્લાન્ટની કિંમત મહદ અંશે 6.5 લાખ રૂપિયાની હોય છે. એ સુદીપ હોસ્પિટલમાં જરૂરતમંદ બાળકોને મફતમાં આપવામાં આવે છે, જેનાથી જે જન્મથી બહેરું ને મૂંગું બાળક હોય છે
તે સાંભળતું થાય છે અને બોલતું થાય છે. આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ એ કાનની પાછળ આવેલા જટિલ ઓપરેશન વડે તેનો ઇમ્પ્લાન્ટ કાનની અંદર મૂકવામાં આવે છે. તેના માટે જે પણ સહાય કરવામાં આવે છે તે બાળકોને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે. અમારી એક જ ઈચ્છા છે કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો ભવિષ્યમાં નોર્મલ બાળકોની જેમ સાંભળતા અને બોલતા થાય અને ભારતના વિકાસમાં મદદ કરે. આ માટે દરેક બાળકો જે જન્મ થાય છે તે લોકોએ સાંભળવાની તપાસ કરાવવી જોઈએ. જો આવા બાળકો 3 વર્ષ અને કથા એનાથી જલ્દી એનાથી નાના બાળકો જન્મથી બહેરા અને મૂંગા જો ડાયગ્નોઝ લે કે આપણે ચકાસણી થઈ જાય તો આ ઓપરેશન કરીને આપણે 90%થી વધારે સારું સક્સેસ મેળવી શકીએ છીએ. અમારી હવે એક જ ઝુંબેશ છે કે ભારતના દરેક બહેરા અને મૂંગા બાળકો કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીને સાંભળતા થાય અને ભારતના વિકાસમાં મદદ થાય. થેન્ક યુ. મેરા નામ વિકાસ પાંડે હે, મેં વડોદરા મેં રહેતા હું ઓર યે મેરી બચ્ચી હૈ રોશની પાંડે, યે જન્મ સે હી બોલ નહીં સુન પાતી હૈ ઓર ઇસકા દવા મેને પહેલે ચાલુ કરાયા, અહેમદાબાદ ચાલુ કરાયા, વડોદરા મેં દિખાયા, દિલ્હી મેં ભી ગયા, વહાં પે ભી મેને ટ્રીટમેન્ટ કરવાયા, તો વહાં પે ભી સારી રિપોર્ટ મેને નિકલવાયા હૈ, વહાં પે ભી હમે બતાયે કે ઓપરેશન કરના પડેગા, 6-7 લાખ રૂપે કા ખર્ચા હૈ, ફિર હમને યહાં સુરત મેં ભી દિખાયા, તો યહાં પે જાહેરાત દેખી સર કી ઓર યહાં પે સારા રિપોર્ટ કરવાયા ઓર સારા રિપોર્ટ કરને કે બાદ સરને બતાયા કે યહાં પે ફ્રી મેં હો જાયેગા, આપ યહાં પે લે આવો ઓર ઓપરેશન યહાં પે કરાઓ. તો હમને સારા ચીજ યહાં પે દેખા, રિપોર્ટ નિકલવાયા, ઉસકે બાદ યહાં પે લે આયે સર સે ઓર આજ યહાં પે ઓપરેશન કરને કે લિયે બોલા હૈ સરને, તો આજ યે મેરી બચ્ચી કા ઓપરેશન યહાં પે હોગા. બ્યુરો રિપોર્ટ, એલકેએસ સ્ટાર ન્યૂઝ, સુરત. ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં બાળકો માટે ક્રિકેટોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટી શ્રી કુમારી કિંજલબેન ચુનીભાઈ ગજેરા, શ્રી દિનેશ કદમ, ડોક્ટર અર્પિત દૂધવાલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે 6-9 કલાકના સમય દરમિયાન ઉત્તરાયણ સ્થિત ગજેરા વિદ્યાભવન ખાતે કતારગામ અને ઉત્તરાયણ શાળાના વિદ્યાર્થીઓ અને પાલ ખાતે ગજેરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રન ટુગેધર સ્પ્રેડ હેપીનેસ થીમ સાથે મિની મેરેથોન રૂપે ક્રિકેટોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાઓના લગભગ 1500 કરતાં વધારે વિદ્યાર્થીઓ તથા 1000 કરતાં વધારે વાલીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધા યોજવા પાછળ ગજેરા ટ્રસ્ટનો મુખ્ય આશય રમતગમત પ્રત્યે બાળકોની અભિરૂચિ વધે અને તેઓ રમતો થકી સ્વાસ્થ્યની જાળવણી કરી શકે, તેમજ વિદ્યાર્થીઓમાં અને શહેરના આમ નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે અને લોકોમાં વધારેમાં વધારે શારીરિક સુખાકારી અંગે માહિતીનું આદાન પ્રદાન થાય. આ ઉપરાંત નર્સરી અને જુનિયર કેજીના બાળકોના વાલીશ્રીઓએ પણ આ મિની મેરેથોનમાં પોતાના બાળક સાથે ભાગ લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટની તમામ શાળાના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ સાથે સ્પોર્ટ્સ અને એક્ટિવિટીના મેન્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આમંત્રિત મહેમાનશ્રીઓ અને શાળાના ટ્રસ્ટીશ્રીઓની હાજરીમાં લીલી ઝંડી લહેરાવી ક્રિકેટોનનો આરંભ કર્યો હતો. દોરના અંતે ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટી શ્રી કુમારી કિંજલબેન ચુનીભાઈ ગજેરા અને આમંત્રિત મહેમાનોએ વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને કુમારી કિંજલબેન ચુનીભાઈ ગજેરાએ તમામ સ્ટાફ, વાલીશ્રીઓ અને મીડિયાકર્મીઓને અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો. મોર્નિંગ, મેં શ્વેતા પરિહાર, પ્રિન્સિપલ ઓફ ગજેરા ગ્લોબલ સ્કૂલ. ગજેરા ટ્રસ્ટ બિલીવ્સ ઇન હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ. હમ સર્વાંગી વિકાસ મેં હમરે જો ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા, મિસ કિંજલ ગજેરા ઓવરઓલ ડેવલપમેન્ટ કન્સેપ્ટ મેં બિલીવ કરતે હૈ ઓર ઉસી કન્સેપ્ટ કે તહેત આજ સ્કૂલ મેં કિડેથોન સીઝન 2 ઓર્ગેનાઇઝ કિયા હૈ. કિડેથોન સીઝન 2 ઇસમેં એક મેરેથોન હૈ યે બચ્ચો કે લિયે જિસમેં 2 યર્સ સે લેકે 7 યર્સ, 2 સે 7 સાલ કે બચ્ચોને પાર્ટિસિપેટ કિયા હૈ. ઓર ઇસમે વિશેષ બાત યે હૈ કે પ્રી પ્રાઇમરી કે જો બચ્ચે હૈ વો અપને પેરેન્ટ્સ કે સાથ મેં રન કરને વાલે હૈ, સો પેરેન્ટ વિલ જોઇન દેમ. સો ઇસ તરહ કી એક્ટિવિટીઝ મેં જબ પેરેન્ટ્સ બચ્ચે કો જોઇન કરતે હૈ તો એક અલગ લેવલ કા મોટિવેશન, એક અલગ તરહ કા બચ્ચો કો એન્થુઝિયાઝમ મિલતા હૈ. સો વો ઇવેન્ટ આજ યહાં પર રખા હુઆ હૈ ઓર 400+ બચ્ચોને ઇસમેં પાર્ટિસિપેટ કિયા હૈ ઓર ઉની કે સાથ ઉનકે પેરેન્ટ્સ ભી દોડને વાલે હૈ. સો આઈ વિશ એવરી વન ઓલ ધ બેસ્ટ ફોર ધ ઇવેન્ટ. હું ડૉક્ટર ભાવેશ ગેલાણી,
ગજેરા વિદ્યાભવન માંથી પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું. ગજેરા ગ્લોબલ સ્કૂલ પર આજે ખૂબ સરસ મજાની એક કીડોથોનનું એક આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આજે પૂરા દેશની અંદર જ્યારે ફિટ ઇન્ડિયાનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે ત્યારે બાળકોને નાનેથી જ એક સ્ટ્રોંગનેસ મળે અને બાળક નાનેથી જ ફિટ થાય અને આગળ વધે એની માટેના સતત પ્રયત્નો આજે ગજેરા ગ્લોબલ સ્કૂલ દ્વારા થઈ રહ્યા છે. ખરેખર ખૂબ સરાહનીય બાબત કહેવાય. આમ તો જો બીજ આપણે નાનપણમાં રૂપીએ તો મોટું વટવૃક્ષ થઈને ઉભરી આવે એવું જ જો આપણે જોવા જઈએ તો ગયા વર્ષે ખેલ મહાકુંભ જ્યારે આયોજન થયું હતું ત્યારે પણ પૂરા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આપણે બીજા નંબર પર હતા અને સુરત ડિસ્ટ્રિક્ટની અંદર આપણે પહેલો અને બીજો બંને નંબર પ્રાપ્ત કર્યા હતા. તો નાનપણથી જ જો આપણે આવી ફિટનેસ જો બાળકોને શીખવવામાં આવે અને એને કન્ટિન્યુ રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે સફળતા મળે છે. આમ તો દર વર્ષે આપણે આ આયોજન કરતા હોઈએ છીએ. આ સેકન્ડ યર છે અને ખાસ કરીને 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના બાળકો આજે આ રનિંગ કરવાના છે અને ખૂબ સરસ રીતે એટલું એક્ટિવ રીતે બાળકો આમાં પાર્ટિસિપેટ થયા છે, સાથે સાથે પેરેન્ટ્સ પણ પાર્ટિસિપેટ થયા છે. આ ઇવેન્ટ માત્ર એવું નહીં કે ખાલી બાળકની જ છે પરંતુ સાથે પેરેન્ટ્સ પણ આમાં ઇન્વોલ્વ થયા છે અને ખૂબ સરસ રીતે એ પોતે એક્ટિવ રીતે પાર્ટિસિપેટ થયા છે, ત્યારે આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા જોઈએ. અને જ્યારે પણ ગજેરા ટ્રસ્ટ દ્વારા અને ગજેરા સ્કૂલ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા જ્યારે આવું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. જે બાળકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જે પેરેન્ટ્સ પાર્ટિસિપેટ થયા છે, એ દરેકને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બ્યુરો રિપોર્ટ, એલકેઈ સ્ટાર ન્યૂઝ, સુરત. એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સનરાઈઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શેખ ક્લિનિકના સહયોગથી એક ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાઈ ગયો. એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સનરાઈઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શેખ ક્લિનિકના સહયોગથી એક ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાઈ ગયો. લિંબાયત ખાતે મારુતિનગર સર્કલ પાસે આ કેમ્પ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આવનાર દરેક લાભાર્થીઓને ડોક્ટરો દ્વારા ચેકઅપ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરાયું હતું, જેમાં જુદા જુદા સામાજિક અને રાજકીય આગેવાનો કેમ્પમાં હાજરી આપી હતી, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના PI શ્રી જોગવાના સાહેબ હાજરી આપી હતી, જેમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઝહીરખાન પઠાણ, રાજીકભાઈ શેખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રાજીક શેખ, એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર પ્રમુખ. આજ રોજ 24/12/2023 રવિવારના દિવસે આજે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સનરાઈઝ હોસ્પિટલની માધ્યમથી આજે એક કેમ્પ રાખવામાં આવેલા છે, જેમાં બધા દર્દીઓને મફતમાં સારવાર અને દવા મફતમાં આપવાની હોય છે. ડૉક્ટરની ટીમ લગભગ 12-15 ડૉક્ટર છે, બધા સર્જન, MD, MB અને દાંતવાળા. અમે 3 જગ્યા કર્યા છે, ઉધના, બેસ્તાન અને આજે લિંબાયતમાં. બ્યુરો રિપોર્ટ, એલકેઈ સ્ટાર ન્યૂઝ, સુરત. તો આ હતા ત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશે એલકેઈ સ્ટાર ન્યૂઝ ના સમાચારો. નમસ્કાર.